સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પર પાણી ઉપર પહેરો, ખેડૂતની લાઈનો તોડી નાખી. ખેડૂતોને ધાંગધ્રા બ્રાન્ચમાંથી પાણી લેતા અટકાવતા આગેવાન જે કે પટેલની તીખી પ્રતિક્રિયા. ધાંગધ્રા તાલુકાના ગામોમાંથી પસાર થતી નર્મદાની નીરની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલ પાણી ચાલુ કરી હળવદના બ્રાહ્મણી ડેમ ભરવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોને પાણી ન આપવા માટે નર્મદા વિભાગના અધિકારીઓ સાથે SRP તૈનાત રાખી ખેડૂતોની પાઇપલાઇનો તોડી કાઢવામાં આવી હતી. જે કાર્ય મોડી રાત્રે કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ વાવણીનો સમય હોય, ખેડૂતો પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે ડેમ ભરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ટીપું પાણી દોહેલું બની ગયું છે. સરકારની ખેડૂતો માટેની વિરોધ નીતિ છે, ખેડૂતો માટે જરા પણ ચિંતા નથી, ખેડૂતો માટે જરા પણ સંવેદનશીલતા રહી નથી, તે નરી આંખે જોઈ રહ્યા છે ખેડૂતો. હાલ પાણી કેનાલોમાં છોડવા માટે ખેડૂત આગેવાન JK પટેલ દ્વારા આગામી 7 તારીખના જળસમાધિ લેવાના હોય, સાથે મહેશભાઈ પટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે અને કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોની લડતમાં સમર્થન પણ આપ્યું છે, ત્યારે જલ્દ કાર્યક્રમો આપવામાં આવશે નક્કી છે. ત્યારે ગત રાત્રે જ અધિકારીઓ દ્વારા ખેડૂતોની પાઇપલાઇનો તોડી પાડવાની કામગીરી આરંભી દીધી છે, ત્યારે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે JK પટેલ દ્વારા તીખા તીવર સાથે વિડીયો વાયરલ કરી સરકારને આખરી ચેતવણી આપવામાં આવી હતી. હાલ ગામડાના ખેડૂતોનો સંપર્ક સાધતા તેઓ જણાવ્યું હતું કે હાલ પણ આ કામગીરી ચાલે છે, જેમાં નર્મદાના અધિકારીઓ SRP અને પોલીસ પ્રોટેક્શન રાખી પાઇપલાઇન હટાવી ખેડૂતોની વધુ દેવાતળે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે ખેડૂતો માટે પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, ત્યારે આ જ કામગીરી હાથ ધરવામાં આવતા આગામી સમયમાં મોટા સ્વરૂપમાં આંદોલનના એધાણ હવે વર્તાઈ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની એક નમ્ર અરજ છે કે તમારામાં પાણી દેવાની તેવા ન હોય તો ન દિયો, પરંતુ ખેડૂતોને ઉશ્કેરવાનું જે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તમારી સરકારના ઈશારે જે કાર્ય થઈ રહ્યું છે, એ આવનાર સમયમાં તમને ઘાતક પડશે. અત્યારે ધાંગધ્રા તાલુકાના ખેડૂતો જ્યારે પાણી માટેની લડત લડતા હોય, ત્યારે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવું અને ખેડૂતોને ન લેવા દેવું, અને તોય સત્તા કોઈ ખેડૂતો પાણી લેતા હોય, ત્યારે આપ સરકાર શ્રી આતંકવાદી જેવી રીતનું કાર્ય કરી રાત્રે આપના માણસો દ્વારા જે ખેડૂતોની પાઇપો તોડવામાં આવે છે તે અતિ નિંદનીય છે. આ બાબતમાં સરકાર શ્રી સત્વરે પગલાં લે, નહીતર એક ઉગ્રમાં ઉગ્ર આંદોલન ઊભું થશે, અને જો એ ઉગ્ર આંદોલન ઊભું થયું અને એમાં જે કોઈ નુકસાની આવશે એ ગુજરાત સરકારની, નર્મદા નિગમના અધિકારીઓની રહેશે. પછી નહીં કહેવાનું કે આંદોલનથી ખેડૂતોએ આમ કર્યું, પરંતુ જો તમારે પાણી દેવું હોય તો યોગ્ય રીતે દો, ન દેવું હોય તો બંધ કરી દો, અમે પણ તમને જવાબ આપીશું. 2022ની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે, તેવા સમયમાં તમે 56 લાખ ખેડૂતો સાથે તમારી રાજનીતિ બંધ કરો, આ અમારી ચેતવણી નહીં પણ તમે અમારી સલાહ અને સૂચન માનજો, કારણ કે આ ખેડૂતો એ જ અને આ ખેડૂતોની મહેરબાનીથી જ આપની સરકાર ચાલી રહી છે. જય જવાન, જય કિસાન, જય યુવાન. નર્મદાની મુખ્ય કેનાલ અને માઇનોર કેનાલ દ્વારા સિંચાઈના પાણી અને પીવાના પાણી પૂરું પાડવા માટેની યોજના છે, પરંતુ આ યોજના ફારસરૂપ બનતી હોય તે પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાન કરવામાં આવે છે. ખેડૂતોના સિંચાઈ પાણી મેળવતા પાઇપલાઇનો કાપી નાખવામાં આવે છે. શું સરકાર માત્ર ખેડૂતો પર જ નિર્ભર છે? ખેડૂતો પર જ ટેક્સ નાખવાનો, ખેડૂતોને MSP નહીં આપવાની, ખેડૂતો માટે જ કેમ સરકાર આવું વિચારે છે? સરકાર દ્વારા નર્મદાની કેનાલની જે માઇનોર કેનાલો છે, સબ કેનાલો છે, તે કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી, અને જો છોડવામાં આવે ત્યારે પાઇપલાઇનો કાપી નાખવામાં આવે છે. તો શું સરકાર ખેડૂત લક્ષી સરકાર નથી? ખેડૂતોને દેવાના ડુંગર નીચે ડૂબાડવા માગે છે, ખેડૂતો વિરોધી સરકાર છે. ખેડૂતોને એક બાજુ MSP પ્રાઇઝ આપવામાં આવતી નથી, ભાવ આપવામાં આવતા નથી, ને બીજી તરફ જ્યારે હવે ખેડૂતોને વાવેતરનો સમય થયો છે, ચોમાસા પહેલાં અગાઉ વાવેતર કરવાનું હોય છે, ત્યારે તે સમયે પાણીની પાઇપલાઇનો કાપી નાખીને સરકાર શું સાબિત કરવા માગે છે તે ખેડૂતોને સમજાતું નથી. ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે ડૂબી ગયો છે. જ્યાં પાણીની સગવડ છે ત્યાં પાણી આપતી નથી સરકાર, અને જ્યાં પાણીની સગવડ નથી ત્યાં નહેરો બનાવતી નથી. તો નર્મદાનું જે પાણી છે, અઢળક પાણી છે નર્મદાની મુખ્ય કેનાલમાં અને
અનેક કેનાલોમાં, સુજલામ સુફલામ કેનાલોમાં, અનેક નદીઓમાં પાણી સમુદ્રમાં વહી જાય છે. એ પાણી વાળીને ખેડૂતોને આપવામાં સરકાર ઊણી ઉતરી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં ખેડૂતો માટે આ સરકાર જાણે કે વિરોધનું કામ કરી રહ્યું હોય તે પ્રમાણે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી સિંચાઈનું આપવામાં આવતું હોય છે અને સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતો પોતે પાઇપલાઇન નાખતા હોય છે, ત્યારે સરકાર દ્વારા પાઇપલાઇન કાપી નાખવામાં આવે છે અને તે પણ મોડી રાત્રે કાપી નાખવામાં આવે છે. ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને એક તરફ MSPનો ભાવ આપવામાં આવતો નથી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ આપવામાં આવતી નથી. ખેડૂતો એક વર્ષ સુધી આંદોલન કર્યા ત્યારે કાળો કાયદો કેન્સલ કરવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ ખેડૂતોની આવક માત્ર પ્રતિદિન 27 રૂપિયા જ છે. બીજી તરફ 150 ગણોથી 300 ગણો પગાર વધારો કર્મચારીઓને થયેલો છે, પરંતુ ખેડૂતોની આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો જોવા મળ્યો નથી, ઉપરથી ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને હવે પાણીની ખાસ જરૂરિયાત હોય, ચોમાસા પહેલાં વાવેતર કરવાનું હોય, અગાઉથી ઉગાડવાનું હોય છે અને પાણી મૂકવાનું હોય છે, ત્યારે પાઇપલાઇન કાપીને સરકાર શું સાબિત કરવા માગે છે તે ખેડૂતોને સમજાતું નથી.